વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જ્ઞાન સાધના પ્રખરતા કસોટીની અંદર. આજે મિત્રો આપણે વિષય ગુજરાતીમાં ચર્ચા કરવાની છે. આપણે તમે જોઈ શકો છો મુદ્દા નંબર 3 આવી ગયો છે. બે મુદ્દાઓ આપણે કાલે જોઈ લીધા છે. સમાનાર્થી શબ્દો, તો મિત્રો અહીંયા આપણે તમામ સમાનાર્થી શબ્દો આપણે લેવાના નથી, બરાબર. તમને અહીંયા હિંટ સ્વરૂપે ઘણા બધા આપેલા છે. તમારા ધોરણ 8ના પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતીના પાઠમાં જે જે શબ્દો આવતા હોય છે એના સમાનાર્થી શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. અહીંયા અમુક સમાનાર્થી શબ્દો અમે લીધા છે, તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે ઝડપથી સ્ક્રીનશોટ પાડી શકો છો. પછી આપણે એમસીક્યુ વિશે, એટલે કે એની ક્વિઝ વિશે આપણે ચર્ચા કરવાની છે. ફટાફટ સ્ક્રીનશોટ પાડતા લઈએ, બરાબર. ચાલો આના પછી નેક્સ્ટ તમે આ પેજનો પણ સ્ક્રીનશોટ પાડી શકો છો, કે જે કરીને તમે ઘરે બેઠા આ સમાનાર્થી શબ્દો તમે પાકા કરી શકો છો કે ભાઈ આને આવું કહેવાય સમાનાર્થી શબ્દમાં, બરાબર. ચાલો એના પછી આ પેજનો તમે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ચાલો એના પછી નેક્સ્ટ હવે તમે અહીંયાથી સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. ઘણા બધા શબ્દો છે મિત્રો, અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર. તો તમારા ધોરણ 8માંના ગુજરાતી વિષયમાંથી આવા મિત્રો સમાનાર્થી માટે પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. હવે આપણે એના એમસીક્યુ એટલે ક્વિઝના પ્રશ્નો આપણે જોઈએ મિત્રો, કે કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે અને તમારે એનો જવાબ કેવી રીતે દેવા. પ્રશ્ન નંબર 1, ડુંગર શબ્દનો સમાનાર્થી આપો. ડુંગર શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ શું થાય, બરોબર. તો આકાશ, પાતાળ, પથ્થર કે પહાડ. તો ડુંગરને મિત્રો પહાડ કહેવામાં આવે છે, એ એનો સમાનાર્થી શબ્દ છે. એના પછી પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો શબ્દ અનિલ શબ્દનો સમાનાર્થી છે. આમાંથી અનિલનું સમાનાર્થી કોણ છે, તો કે અનિલનું સમાનાર્થી છે મિત્રો પવન, બરોબર. પવનને અનિલ કહેવાય, અનિલને પવન કહેવાય. ચાલો એના પછી નેક્સ્ટ 3 નંબરનો પ્રશ્ન, તાલાવેલી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, બરોબર. તાલાવેલી એનો સમાનાર્થી શબ્દ શું થાય મિત્રો, તો કે તાલાવેલી એટલે કે આતુરતા થાય, શું થાય, આતુરતા. એના પછી નેક્સ્ટ 4 નંબરનો પ્રશ્ન, સોણલા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે, બરોબર. સોણલા શબ્દનો સમાનાર્થી શબ્દ એટલે એમાં આવશે મિત્રો સપના, એ એનો સમાનાર્થી શબ્દ છે. આવી રીતે તમારે પરીક્ષામાં ખાસ ધ્યાન આપવું મિત્રો, આવા પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. 5 નંબરનો પ્રશ્ન, એટલે સમાનાર્થી શબ્દ બધા ચેક કરી લેવા, આના પછી આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોશું. અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે, અનલનો સમાનાર્થી શબ્દ, અનલને અગ્નિ કહેવાય, શું કહેવાય, એટલે કે અનલ શબ્દનો સમાનાર્થી શબ્દ છે અગ્નિ. ચાલો એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન મિત્રો, સમાનાર્થી શબ્દ આપો પોપટ. તો પોપટનો સમાનાર્થી શબ્દ કયો થાય મિત્રો, કપોત, કપટ, પટલ કે કીર. તો પોપટનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્રો કીર. 7 નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો સુવાસ, બરોબર. તો સુવાસને શું કહેવાય, ફૂલ, ફોરમ, વાસ કે સ્વચ્છ. તો સુવાસનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો ફોરમ. ચાલો એના પછી નેક્સ્ટ 8 નંબરનો પ્રશ્ન, ટીપણું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થશે, બરોબર. ઘડી, કેલેન્ડર, પંચાંગ કે તારીખ્યું. તો ટીપણું શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો પંચાંગ. 9 નંબરનો પ્રશ્ન, સાપ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. સાપ જે છે શબ્દ એનો સમાનાર્થી શબ્દ ભુજંગ, અનિલ, કીર કે અશ્વ. તો સાપનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો ભુજંગ. ચાલો એના પછી આપણે 10 નંબરનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો શબ્દ નિરોગી શબ્દનો નિરોગીનો સમાનાર્થી શબ્દ છે, બરોબર. દુબળું, તંદુરસ્ત, મજબૂત કે તવંગર. તો નિરોગી શબ્દનો સમાનાર્થી થશે મિત્રો તંદુરસ્ત. ચાલો ત્યાર પછી મિત્રો આપણે 11 નંબરનો પ્રશ્ન જોઈએ, યુક્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો, બરોબર. તો યુક્તિ શબ્દનો સમાનાર્થી અર્થ ઉપાય, કરામત, નિર્ણય કે એ અને બી બંને. તો આમાં મિત્રો આવશે તમારો જવાબ ઓપ્શન ડી, એ અને બી બંને. યુક્તિનો ઉપાય પણ કહેવાય અને કરામત પણ કહેવાય, બરોબર. આમાં ઓપ્શન તમારો આવશે ડી જવાબ આવશે. 12 નંબરનો પ્રશ્ન, કંદુક શબ્દનો સમાનાર્થી આપો, બરોબર. કંદુક એટલે શું થાય મિત્રો,
તો કંદુક એટલે થાય છે દડો, શું થશે દડો, એનો સમાનાર્થી શબ્દ. આવા મિત્રો જો અહીંયા આપણે જે સમાનાર્થી શબ્દો અત્યારે જોઈ રહ્યા છે તે અમે એવા શબ્દો કાઢ્યા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા, બરોબર. પણ તમારે ખાલી એટલા ક્વિઝમાં જે શબ્દો આપેલા છે એના આધારે નહીં, પણ આની પહેલાં મેં તમને જે સ્ક્રીનશોટ પાડવાનું કીધું એ બધા શબ્દો, તેમ છતાં તમારી ગુજરાતીની બુકમાંથી પણ તમારે શબ્દ ગોતી અને તમારે સમાનાર્થી શબ્દો યાદ રાખવાના છે. કૃષિક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. કૃષિક, કૃષિક એટલે શું થાય, ખેડૂત, વેપારી, મજૂર કે ધંધાર્થી, તો કૃષિકનો સમાનાર્થી શબ્દ થશે ખેડૂત. 14 નંબરનો પ્રશ્ન, નવોઢા શબ્દનો સમાનાર્થી શબ્દ, બરોબર. નવોઢા એટલે શું થાય, નવ વધુ, શું થશે નવ વધુ. ચાલો એના પછી નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન, મરાલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. મરાલ, હંસ, મૃત્યુ, મોરલી કે મોર, તો મરાલ શબ્દનો સમાનાર્થી શબ્દ થશે હંસ, શું થશે હંસ. એના પછી 16 નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ આપો. જરઠ, જરઠ, તેમાં વૃદ્ધ, યુવાન, યોગી કે તરુણ, તો જરઠ નો સમાનાર્થી શબ્દ થશે મિત્રો, શું થશે વૃદ્ધ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 17 નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, સમાનાર્થી શબ્દ આપો. શેજ્યા, બરોબર, તો શેજ્યાનો સમાનાર્થી શબ્દ શું થશે, પથારી, શણગાર, અલંકાર કે ખાટલો, તો શેજ્યાનો સમાનાર્થી શબ્દ થશે મિત્રો પથારી. 18 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી સમાનાર્થી શબ્દોની કઈ એક જોડી ખોટી છે. વૃથા, ફોગટ, ટેવ, લત, વેણું, રાવ, સરોજ, કમળ, બરોબર, તો આમાંથી મિત્રો કઈ જોડી ખોટી છે એ તમારે ગોતવાની છે, બરોબર. તો તમે, તમને થોડોક એક મિનિટનો સમય આપું છું, તમે ગોતી શકો છો કઈ જોડી ખોટી છે. આવા પ્રશ્નો મિત્રો પરીક્ષામાં તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે આમાંથી મિત્રો કઈ જોડી ખોટી છે, એટલે આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે.